જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની નિંદા કોઈ દિવસ ન કરવી. નિંદા કરવી એ 18 પ્રકારના વ્યસનોમાંનું એક વ્યસન છે. નિંદા અને તાડન એ બે અધર્મમાં અધર્મ વસ્તુ છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય પણ ન કરવી અને ન સાંભળવી. મહાભારત એમ કહે છે, જે ગૃહસ્થ નિંદાથી પર બન્યો એટલે કે કોઈની નિંદા કરતો નથી, એ ગૃહસ્થને યજ્ઞનો 10મો ભાગ પુણ્ય મળે છે. શાસ્ત્ર કહે છે કે તમે જેની નિંદા કરશો તો એ જે પાપ કરતો હશે એ પાપમાંથી તમને ભાગ મળશે અને તમારું પુણ્ય ધોવાઈ જશે. માટે નિંદા તો ક્યારેય ન કરશો. આવો એક ટ્રુ સ્ટોરી સાંભળીએ કે નિંદા કરવાથી કેટલું ભયંકર ફળ મળે છે. વડતાલ ધામથી થોડા કિલોમીટર દૂર મેઘવા નામે એક ગામ છે. ત્યાં નરોત્તમદાસ અને નાગરદાસ કરીને બે પટેલો રહેતા હતા. આ બંને પટેલો ભગવાનના ભક્તોની નિંદા કરી, ખૂબ નિંદા કરી. ગમે એમ બોલે, મન ફાવે તેમ બોલે, હાલતા ને ચાલતા સ્વામિનારાયણ ભગવાનના ભક્તની કાતિલ મશ્કરી જ કરે. બીજું એને કંઈક જાણે કામધંધો જ ન હોય. રોજ સવાર પડે અને કોઈ હરિભક્તને દેખે એટલે હલકા શબ્દોમાં નિંદા ચાલુ જ કરી દે. જેના પાપે બંને જણાને એક સાથે 6 ભૂત વળગ્યા, જે રાત્રિ દિવસ દુઃખી કર્યા. ઘણાને એક ભૂત વળગે, પરંતુ આ તો 6-6 ભૂત એક જ શરીરમાં વળગ્યા. તો કેવી રીતે એનો પ્રસંગ સાંભળીએ તો 6-6 ભૂત આવે એટલે એમ થાય કે એક ભૂત આવે, એ ભૂત આવીને તેને સુવાડી દે, મારે સૂઈ જવું છે એમ કહી ગોદડું ઓઢીને સૂઈ જાય. તો બીજું ભૂત કહે, મારે ભાગવું છે એટલે દોડાદોડ કરે. ઘરના માણસો એને પકડીને બેસાડે તો કોઈ ભૂત રોવા માંડે, કોઈ ભૂત હસવા માંડે, કોઈ ભૂત ખાવા માંડે ત્યારે 2 ટોપલા ખાઈ જાય. રાત દહાડો આ 6 ભૂત તેને હેરાન જ કર્યા. ભૂતને કાઢવા માટે ભૂવા જાગરિયા પાસે પહોંચ્યા. જાત જાતના અને ભાત ભાતના ભૂવા આવે, ઢૂંઢતા જાય અને પૈસા લેતા જાય. ઘરમાંથી આમ પૈસા પણ ખર્ચાઈ ગયા, કારણ કે ગમે એમ કરીને આ ભૂત નીકળતા જ નહોતા અને ઘણા પ્રયાસો કર્યા તેમ છતાં પણ બધા જ પૈસા ખૂટી ગયા, પરંતુ ભૂત શરીરમાંથી નીકળ્યા નહીં. મેઘવા ગામમાં સત્સંગીઓને ખબર પડી કે આ બે જણ હરિભક્તોની નિંદા કરતા હતા, એના પાપે બંને જણાને ભૂત વળગ્યા છે. એટલે હરિભક્તોએ જઈને એમના કુટુંબીઓને કહ્યું, અમારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન અત્યારે વડતાલ પધાર્યા છે, તો તમે આ નરોત્તમ અને નાગરને વડતાલ લઈને જાઓ અને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરજો. તમારે કાંઈ કરવું નહીં પડે, એક પૈસાએ મૂકવો નહીં પડે, પછી કોઈ કષ્ટ રહે તો અમને કહેજો. સત્સંગી હરિભક્તોની સલાહથી આ બંને જણને પકડીને તેના સગાવાલા વડતાલ લઈ ગયા. મહાપ્રભુ વડતાલ મંદિરના મોટા ચોકમાં સભામાં બિરાજમાન હતા. સંતો હરિભક્તોની અગણિત સંખ્યા હતી. એ સભાના જ્યાં દર્શન થયા ને તરત જ ભૂત બળવા માંડ્યા. ઓહો, અમને તો ખૂબ જ પશ્ચાતાપ થાય છે, અમે બળીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનને આ બંને જણાને આવકાર આપ્યો, પોતાને શરણે લીધા અને કંઠી બાંધી. સભાના દર્શન થતાં જ ભૂતો ભાગી ગયા. જેના કંઠમાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી હોય તેના શરીરમાં કોઈ ભૂતપ્રેત પ્રવેશ ન કરી શકે. કંઠીને પવિત્ર રાખીએ તો ભૂતપ્રેત કોઈની તાકાત નથી કે શરીરમાં પ્રવેશી શકે. વાલા ભક્તજનો, હરિભક્તોની નિંદા કરનારા આ બંને પટેલોના અવગુણ ગ્રહણ ન કરીને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં નમસ્કાર કરવાની સલાહ આપી અને પરમ કૃપાળુ પરમાત્માએ ખૂબ જ દયા કરીને સુખી કરી દીધા. પરમાત્મા તો કેવા દયાળુ છે કે પામરનું પણ કલ્યાણ કરે, એનું તો નામ પરમાત્મા કહેવાય. એવા કળિયુગમાં આપણને ભગવાન શ્રી સ્વામિનારાયણ મળ્યા છે, જેમણે સસ્તું કલ્યાણ આપ્યું છે. એમને જે નિયમ બાંધેલા છે તે પ્રમાણે વર્તવું અને ભગવાનની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવી. ભક્ત ચિંતામણીના 156મા પ્રકરણમાં આ વાત વિસ્તારપૂર્વક લખેલી છે. આવી આ સત્ય ઘટનાને યાદ રાખવી અને મહારાજનો પરચો જાણીને મહારાજનું અખંડ ભજન કરવું.